नमस्कार धोरण 4 ना वाहला विद्यार्थी मित्रों, आज आपणे आ वीडियो लेक्चर नी अंदर तमारी 25 तारीख ना रोज गुजराती विषय नी एकम कसोटी लेवावानी छे तेमनुं पेपर जोवाना छीए। मित्रों आपणी चेनल पर दर वखते ओरिजिनल पेपर अपलोड थाय छे, एवी ज रीते 25 तारीख पहेला आपणी चेनल पर ओरिजिनल पेपर अपलोड थई जशे। तो चालो मित्रों शुरुआत करिए प्रश्न नंबर 1 थी। तो कौंसमांथी योग्य शब्द पसंद करी खाली जग्या पूरो, जेमां पहेलुं छे आपणे जीत्या एटले आपणा खाली जग्यानी टीम जीती, तेमां आवशे देशनी टीम जीती। बीजू से टमेटाए बारीमांथी खाली जग्या जोयो, तेमां आवशे सूरज जोयो। त्रीजू से कानूडाने खाली जग्या जो वारी शके, तो कानूडाने यशोदा ज वारी शके। त्यारबाद चौथू से बलभद्र कृष्णना खाली जग्या भाई हता, तो एमां आवशे मोटा भाई। पांचमू से दादा मारदड़ी रमत में एक्को हता, तो खाली जग्या में आवशे मारदड़ी। त्यारबाद प्रश्न नंबर बीजो छे, नीचेना विधानों माथी खरा विधानों सामे साचू अने खोटा विधानों सामे खोटानी निशानी तमारे करवानी छे। जब पहलू छे गोपीओए नंद बाबा ने फरियाद करी, तो ये बात खोटी। बीजू छे दादीए मारेलो दड़ो दादा ने वागेलो, तो एमां आवशे साचू। त्रीजू दूधी मासे टमेटा ने बंडी पहेरावी, तो ये बात खोटी। चौथू छे नागणे कृष्ण ने 1,25,000 हार आपीने वधाव्यो, तो ये बात खोटी। पांचमू मूड़ा भाई टमेटा ने टपाक टपली मारी, तो बात साची छे। त्यारबाद प्रश्न नंबर त्रीजो छे, नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्य में लखो, जेमा पहलू छे टमेटा ने ठंडी लागी त्यारे तेने शू याद आव्यो, तो टमेटा ने ठंडी लागी त्यारे तेने डाळ पर अड़को दड़को रमता हता अने सवारनो जे मीठो तड़को हतो ते याद आव्या। त्यारबाद बीजू छे तमने कई कई बाबतोथी बीक लागे छे, तो भाई मने तो सांप जेवा झेरी प्राणीओ, वाघ सिंह जेवा हिंसक प्राणीओथी खूब ज बीक लागे छे अने खास करीने અંધારાથી પણ બીક લાગે છે। ત્યારબાદ ત્રીજું છે ટમેટાને ફ્રીજમાં કોની યાદ આવે છે, તો મિત્રો એમનો જવાબ આવશે કે ટમેટાને ફ્રીજમાં પોતે જે ડાળ પર અડકો દડકો રમતા તે અને સવારનો જે મીઠો મીઠો તડકો હતો તેની યાદ આવે છે। ચોથું છે તમે નદીમાં નાહવા ગયા છો, પાણીમાં ભૂસકા માર્યા છે, તો હું નદીમાં નાહવા ગયો છું પણ પાણીમાં ભૂસકા માર્યા નથી, કિનારાના છીછરા પાણીમાં છબછબિયા કર્યા છે। અને તો બચ્ચો પઢાઈ મેં ડાઉટ સાથે સોલ્વ નહીં હો પા રહે હૈ, ઘબરાઓ નહીં, ઇસકા સોલ્યુશન હૈ ડાઉટ નટ એપ। સભી સવાલો મેં આપકો જિસમે ડાઉટ હૈ ઉસકી સિર્ફ ફોટો ક્લિક કરો, ક્રોપ કરો, 5 સેકન્ડ કે અંદર ઉસકા વિડિયો સોલ્યુશન મિલ જાયેગા, વો ભી બિલકુલ ફ્રી। યાની અબ પૂછે અપને અનલિમિટેડ સવાલ કહીં ભી કભી ભી, અબ ચાહે આપકા સવાલ છઠ્ઠી સે લેકે 12વીં તક આઈઆઈટી જી યા નીટ કા હો યા સીબીએસઈ યુપી બિહાર રાજસ્થાન યા અન્ય સ્ટેટ બોર્ડ કા હો, કોઈ ભી સબ્જેક્ટ હો ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ યા બાયોલોજી, આપ સભી સવાલો કે જવાબ મિલેંગે સિર્ફ ડાઉટ નટ એપ પર। સાથ હી ડાઉટ નટ પર ચલ રહે क्लास 9वीं से 12वीं तक की आईआईटी जी नीट के बच्चों के ऑनलाइन क्लासेस, जिसका हिस्सा बनके देश के सभी राज्यों के बच्चे ला रहे हैं रैंक 1। तो आज ही डाउट नट ऐप डाउनलोड करें, अपने सभी डाउट को भगाइए। त्यार पछी प्रश्न नंबर चौथो से कि नीचेना प्रश्नोना उत्तर लखो, जेमा पहेलू छे टमेटाने फ्रीज गमे छे के केम अने ते तमने केम खबर पड़ी। आ बन्ने प्रश्नोना जवाब लखवाना छे, जेमा जवाब आवशे मित्रों के टमेटाने फ्रीज गमतुं नथी, ફ્રીજમાં તેને ખૂબ જ ઠંડી લાગતી હતી। મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી અને ટમેટું ફ્રીજની બહાર આવી ગયું, તે વખતે ટમેટાએ બારીમાંથી સૂરજ જોયો અને એની ખુશીનો કોઈ પાર ન રહ્યો। આ ઉપરથી કહી શકાય કે ટમેટાને ફ્રીજ ગમતું નથી। ત્યાર પછી બીજું છે નાગ અને કૃષ્ણના યુદ્ધ વિશે લખો, તેમાં જવાબ આવશે કે નાગણે નાગના પગ દબાવીને અને મૂછ મરડીને કાલી નાગને જગાડ્યો, પછી બંને બળિયા બાથે વળ્યા, નાગની હજારો ફેણો આકાશના વાદળોમાં ગર્જનાની જેમ ફૂફાડા મારતી હતી, છેવટે કૃષ્ણ એ કાલીય નાગને નાથ્યો અને અંતે નાગણો નાગને છોડાવી મૂકવા માટે કૃષ્ણને વિનંતી કરવા લાગી હતી। ત્યારબાદ ત્રીજું છે કાલીય નાગ વિશે 2-3 વાક્યો લખો, તો એમાં જવાબ આવશે કે કાલીય નાગ યમુના નદીના ઊંડા ઘરામાં રહેતો હતો, તેના ઝેરથી તે નદીનું પાણી ઝેરી થઈ ગયું હતું, તે ખૂબ બળવાન હતો, તેની હજારો ફેણો વાદળની ગર્જનાની જેમ ફૂફાડા મારતી હતી। અને એમના પછી પ્રશ્ન છે ચોથો કે ટમેટું કોને કોને થેન્ક યુ કહે છે, શા માટે, તો એમાં જવાબ હશે ટમેટાને મૂળાભાઈએ ટાપલી મારીને બહાર આવી જવા માટે મદદ કરી, તેથી તે મૂળાભાઈને થેન્ક યુ કહેશે। સડકો પાર કરીને બે કિરણો આવ્યા અને ટમેટાભાઈને તડકો પહેરાવ્યો, તેથી તે કિરણોને પણ થેન્ક યુ કહેશે। ત્યાર પછી 5મો પ્રશ્ન છે કે કૃષ્ણને સજાવવા ગોવાળિયાઓએ શું શું કર્યું, તેમનો જવાબ આવશે કે કૃષ્ણને સજાવવા ગોવાળિયાઓ
માં આંદરો અંદર ગણગણાટ કર્યો. એકે કહ્યું, કૃષ્ણને જવું પડે તેમાં તેના જીવનું જોખમ છે. એક મિત્રએ કહ્યું, કાલે કાનુડો નવો દડો લેતો આવે, આ દડો ભલે કાલિયા નાગના ઘરે રહે. કેટલાકે કહ્યું, કનૈયાના જીવને જોખમમાં ન મુકાય. શ્રી કૃષ્ણને ગમે તેમ કરીને ઊંડા ગરામાં જવા દેવા માંગતા ન હતા, એવી એ લોકોની ઈચ્છા ન હતી, માટે તે ગોવાળિયાઓ એમને સમજાવે છે. તો મિત્રો, આ હતું પ્રશ્ન, એટલે કે ધોરણ નંબર 4 ગુજરાતી વિષયનું સંપૂર્ણ એવું એકમ કસોટીનું ગુજરાતી વિષયનું સોલ્યુશન. તો ફરી મળીશું ઓરિજિનલ પેપર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.